નમસ્કાર મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરની અંદર સમૃત રચના એટલે કે ક્લોઝપેક રચના ચેપ્ટર નંબર 1 ની અંદર જોયો હતો. એ ક્લોઝપેક રચનાનો જે ટોપિક છે મોસ્ટ ઓફલી એમસીક્યુ માટે પૂછાય છે, અને એમાં જે છેલ્લો પોઈન્ટ હતો એમાંથી એમસીક્યુ વધારે તૈયાર કરવાના છે. હવે જે આજનો પોઈન્ટ છે એ એમસીક્યુ માટે પણ ઇમ્પોર્ટન્ટ છે, એક્ઝામ્પલ માટે પણ ઇમ્પોર્ટન્ટ છે, બહુ સારો પોઈન્ટ છે. તો આજનો જે પોઈન્ટ છે એને ટાઇટલ છે પ્રતિ એકમ કોષદીપ પરમાણુની સંખ્યા શોધવી. પ્રતિ એકમ કોષદીપ પરમાણુની સંખ્યા શોધવી. પ્રતિ એકમ કોષદીપ પરમાણુની સંખ્યાને આપણે ઝેડ વડે દર્શાવીશું. એટલે ચેપ્ટર 1 ના સૂત્રમાં જ્યારે પણ હું ઝેડ લખું એટલે આપણે સમજી લેવાનું પ્રતિ એકમ કોષદીપ પરમાણુની સંખ્યાને ડિસ્કસ કરું છું. હવે જો આપણે લાસ્ટ લેક્ચરની અંદર જોઈએ મુખ્ય ઘન ત્રણ પ્રકારના હતા. મુખ્ય ઘન આદિમ ઘન, અંતઃકેન્દ્રિત ઘન અને ફલક કેન્દ્રિત ઘન. આદિમ ઘનને સિમ્પલ ક્યુબિક ક્લોઝપેક એટલે SCC પણ કહેવામાં આવે છે. અંતઃકેન્દ્રિત BCC એટલે બોડી સેન્ટર્ડ ક્લોઝપેક એટલે BCC કહેવામાં આવે છે. અને ફલક કેન્દ્રિત ઘનને FCC એટલે ફેસ સેન્ટર્ડ ક્લોઝપેક કહેવામાં આવે છે. હવે જો તમારે પ્રતિ એકમ કોષિત પરમાણુની સંખ્યા તમારે શોધવી હોય તો એ જે એકમ કોષ છે એને ખૂણા પર રહેલા પરમાણુ સંખ્યા, ફલક પર રહેલા પરમાણુ સંખ્યા અને અંતઃકેન્દ્રિત પરમાણુની સંખ્યાને તમારે ધ્યાનમાં લેવું પડશે. તો અહીંયા મેં કેટલા ખાના પાડ્યા છે. પહેલો ઘનનો પ્રકાર, ખૂણા પર હાજર પરમાણુની સંખ્યા, ફલક પર હાજર પરમાણુની સંખ્યા, અંતઃકેન્દ્રિત પરમાણુની સંખ્યા અને લાસ્ટમાં કુલ પરમાણુની સંખ્યા. આ જે કુલ પરમાણુની સંખ્યા છે એ પ્રતિ એકમ કોષદીપ પરમાણુની સંખ્યા છે. આપણે જોઈએ પહેલો આદિમ ઘન. આદિમ ઘન ડિસ્કસ કરીએ. કોઈ પણ ઘન હોય એ ઘનની અંદર આપણે એકમ કોષ વિચારો, એમાં 8 ખૂણા તો હોય જ. હવે ખાસ ધ્યાનથી જોજો, ખૂણા પર એક પરમાણુ છે પણ એક અષ્ટમાંશનો ભાગ જે છે એ એકમ કોષની અંદર હોય છે. અને જે એકમ કોષની અંદર હોય એને આપણે કાઉન્ટ કરવાના છે. તો 8 ખૂણા તો હોય જ પણ દરેક ખૂણા પર એક અષ્ટમાંશમાં ભાગનો પરમાણુ એકમ કોષની અંદર હાજર હોય છે. એટલે 8 ખૂણા તો હોય જ, કોઈ પણ એકમ કોષ લેવામાં 8 ખૂણા તો હોય પણ ખૂણા પર કોઈ પરમાણુ હાજર હોય તો એક અષ્ટમાંશનો ભાગ એકમ કોષની અંદર ગણવામાં આવે છે. એટલે 8 × 1 અષ્ટમાંશ તો તમારો જવાબ 1 થઈ જશે. ફલક પરમાણુની સંખ્યા, આદિમ એકમ કોષમાં ફક્ત ખૂણા પર પરમાણુ હોય, ફલક પર પરમાણુ હોતા નથી. પરંતુ આપણે જાણીએ છીએ ફલકની સંખ્યા 6 છે. કોઈ પણ એકમ કોષ હવે ખૂણાની સંખ્યા 8 છે, ફલકની સંખ્યા 6 છે અને ધારીની સંખ્યા 12 છે આપણે જાણીએ છીએ. તો ફલકની સંખ્યા 6 છે પણ આદિમ ઘન છે એમાં તો માત્ર ખૂણા પર જ પરમાણુ હોય, ફલક પર પરમાણુ હોતો નથી. એટલે મેં 6 × 0 છ ફલક હોય પણ ફલક પર એક પણ પરમાણુ આદિમ ઘનમાં હાજર હોતો નથી એટલે 6 × 0 એટલે 0. અંતઃકેન્દ્રિત પરમાણુ, આદિમ ઘનની અંદર ફક્ત ખૂણા પર પરમાણુ હોય છે, ફલક પર બી નથી હોતો, સ્ફટિકની મધ્યમાં એટલે એકમ કોષની મધ્યમાં પણ હોતો નથી એટલે મેં 0 લખ્યું છે. તો સરવાળો કરીએ, 1 × 0 × 0 એટલે 1 થાય છે. તો આદિમ ઘનમાં પ્રતિ એકમ કોષની પરમાણુની સંખ્યા 1 થાય. આ રીતે બીજો ઘન છે અંતઃકેન્દ્રિત ઘન. અંતઃકેન્દ્રિત ઘનની રચના યાદ કરો, જે એકમ કોષમાં 8 ખૂણા પર એક પરમાણુ તો હોય જ, આ ઉપરાંત સ્ફટિકની અથવા એકમ કોષની મધ્યમાં એક પરમાણુ હોય તો આપણે અંતઃકેન્દ્રિત ઘન કહીએ છીએ. તો અહીંયા જો 8 ખૂણા અને દરેક ખૂણા પર કોઈ પણ એકમ કોષની વાત કરો, ખૂણા પર તો એક અષ્ટમાંશમાં ભાગનો પરમાણુ હાજર છે જ. તો 8 × 1 અષ્ટમાંશ એટલે 8 અને એની વ્યસ્ત 1 અષ્ટમાંશ, બે વ્યસ્તોનો ગુણાકાર 1 થાય એટલે 1. હવે અંતઃકેન્દ્રિત ઘનમાં ફલક પરમાણુ ના હોય, અંતઃકેન્દ્રિત ઘન છે એમાં એકમ કોષની અંદર હોય, ફલક પર પરમાણુ હોતા નથી, 6 ફલક હોય પણ ફલક પર એક પણ પરમાણુ નથી એટલે મેં 0 લખ્યું છે. 6 × 0 એટલે 0. અંતઃકેન્દ્રિત પરમાણુ, તો અંતઃકેન્દ્રિત ઘનમાં અંતઃકેન્દ્રિત પરમાણુ 1 હોય. અંતઃકેન્દ્રિત ઘનમાં અંતઃકેન્દ્રિત પરમાણુ હોય અને જ્યારે પણ અંતઃકેન્દ્રિત પરમાણુ હોય એક જ હોય, એકમ કોષની મધ્યમાં ફક્ત એક જ હોય. તો 1 લખ્યો છે, એનો મતલબ અંતઃકેન્દ્રિત ઘનમાં પ્રતિ એકમ કોષિત પરમાણુની સંખ્યા 1 × 0 × 1 એટલે 2 થાય છે. એટલે અંતઃકેન્દ્રિત ઘનમાં પ્રતિ એકમ કોષિત પરમાણુની સંખ્યા 2 ગણવાની. ફલક કેન્દ્રિત ઘન,
ખૂણા પર તો પરમાણુ હોય જ, કોઈ પણ ઘન હોય ખૂણા પર તો પરમાણુ હોય, તો આ ખૂણા હોય દરેક ખૂણા પર એક અશ્માંશનો ભાગનો પરમાણુ હાજર હોય, એટલે આ ખૂણા એક અશ્માંશ એક. ફલક કેન્દ્રિત ઘનમાં ફલક પર તો પરમાણુ હોય જ, ફલકની સંખ્યા 6. હવે સાંભળજો, કોઈ ફલક પર પરમાણુ હોય, ફલક એટલે કે બાજુ, દાખલા તરીકે આ બોર્ડ છે તો આની એક બાજુ છે, આ ફલક પર પરમાણુ તો મધ્યમાં હોય અને વન હાફ એક તૃતીયાંશમાં ભાગનું પરમાણુ અંદર હોય અને એક તૃતીયાંશમાં ભાગનું પરમાણુ બહાર હોય. એટલે જો ફલક પર પરમાણુ હાજર હોય તો એકમ કોષની ગણતરીમાં તમારે એક તૃતીયાંશમાં ભાગ લેવાનો, એટલે અડધો પરમાણુ એકમ કોષની અંદર હોય અને અડધો પરમાણુ બીજા એકમ કોષની અંદર હશે. એક એકમ કોષની અંદર ફલક પર ફક્ત એક તૃતીયાંશમાં ભાગનો પરમાણુ હાજર હોય છે. તો 6 ફલક હોય અને જો ફલક પર પરમાણુ હોય તો એક તૃતીયાંશમાં ભાગનો હોય, એટલે 6 × 1 તૃતીયાંશ, એટલે 6/2 એટલે 3 થાય. ફલક કેન્દ્રિત ઘનમાં ક્યારે અંતઃકેન્દ્રિત પરમાણુ ના હોય? તમે જો, ફલક કેન્દ્રિત ઘનમાં અંતઃકેન્દ્રિત પરમાણુ ક્યારે હોતા નથી. તો પ્રતિ એકમ કોષની પરમાણુની સંખ્યા 1 + 3 + 0 એટલે 4 થાય. એનો મતલબ કે ફલક કેન્દ્રિત ઘનમાં પ્રતિ એકમ કોષની પરમાણુની સંખ્યા 4 છે. ઘણી બધી પરીક્ષાની અંદર આવો પ્રશ્ન પૂછાયો છે, આદિમ ઘન, અંતઃકેન્દ્રિત ઘન અને ફલક કેન્દ્રિત ઘન જેવા પ્રતિ એકમ કોષની પરમાણુની સંખ્યા અનુક્રમે, તો 1 × 4 એક આદિમ ઘન, 2 અંતઃકેન્દ્રિત ઘન અને 4 ફલક કેન્દ્રિત ઘન. ધ્યાન ક્રમશ જોવાનું, પહેલો આદિમ ઘન છે તો 1, બીજો અંતઃકેન્દ્રિત ઘન છે તો 2 અને ત્રીજો ફલક કેન્દ્રિત ઘન છે તો 4. કદાચ ક્રમ બદલાઈ જાય તો તમારો આન્સર પણ બદલાઈ જશે. તો અહીંયા પ્રતિ એકમ કોષની પરમાણુની સંખ્યા ક્લિયર કરી. હવે આ જ ક્વેશ્ચન મારે ટ્વિસ્ટ કરવો હોય, મેં ઘણી વખત ટ્વિસ્ટ કર્યો, આ ક્વેશ્ચનને હું સિમ્પલી ટ્વિસ્ટ કરવા માંગુ છું. હું એવું પૂછું કે કોઈ પણ એક ઘન પસંદ કરો છો, દાખલા તરીકે આદિમ ઘન, અંતઃકેન્દ્રિત ઘન અને ફલક કેન્દ્રિત ઘનમાં ખૂણા પર પ્રતિ એકમ કોષની પરમાણુની સંખ્યા કેટલી? તો તમારો જવાબ આવે 1 1, અને કારણ કે મેં ખૂણા પર કીધું છે, ખૂણા પર બોલ્યો તો તમારો જવાબ 1 1 અને 1 આવે. પણ હું એવું પૂછું કે આદિમ ઘન, અંતઃકેન્દ્રિત ઘન અને ફલક કેન્દ્રિત ઘનમાં પ્રતિ એકમ કોષની પરમાણુની સંખ્યા કેટલી? તો 1 2 અને 4. એટલે પ્રશ્ન જુઓ, ખૂણા પર કે તો તમારા પ્રતિ એકમ કોષની પરમાણુની સંખ્યા આદિમ ઘનમાં પણ 1, અંતઃકેન્દ્રિત ઘનમાં પણ 1 અને ફલક કેન્દ્રિત ઘનમાં પણ 1. કદાચ તમને એવું કે આદિમ ઘન, અંતઃકેન્દ્રિત ઘન અને ફલક કેન્દ્રિત ઘનમાં ફલક પર પ્રતિ એકમ કોષની પરમાણુની સંખ્યા અનુક્રમે ફલક પર કે તો 0 0 અને 3 થશે. એટલે પ્રશ્નને જો ટ્વિસ્ટ કરવો હોય તો થઈ શકે છે, પરીક્ષામાં આ પૂછાય છે, પણ આ ક્વેશ્ચનને બહુ ટ્વિસ્ટ કરવો હોય તો મેં જે રીતે આ રીતે પણ ક્વેશ્ચન આવી શકે છે. તો તમારે ક્લિયર રાખવાનો જ પ્રશ્ન કેવી રીતે પૂછાશે, આમાંથી એમસીક્યુ અને પૂરેપૂરી સંભાવના છે. હવે બીજા પોઈન્ટ પર જઈએ, કોયડો છે, ચોપડી ધ કોયડા આપે છે. હું 2 ચોપડીના કોયડા મારી રીતે ગણાવીશ અને ત્રીજો એક્સ્ટ્રા બતાવીશ અને એમાં પણ બહુ સિમ્પલી મેથડ બતાવીશ. તો જો કોયડો 1.1 રકમ જોજો, એક સંયોજન 2 તત્વો x અને y નું બનેલું છે. તત્વ y જે ઋણાયન તરીકે છે, y ના પરમાણુઓ CCP એટલે ક્યુબિક ક્લોઝ પેક રચના બનાવે છે અને x જે ધનાયન તરીકે છે, x ના પરમાણુ બધા જ અષ્ટફલકીય છિદ્ર ભરી દે છે. અષ્ટફલકીય છિદ્ર, અહીંયા છિદ્રનું નામ આપ્યું છે, અષ્ટફલકીય છિદ્ર ભરી દે છે. તો આ સંયોજનનું અણુસૂત્ર શું હશે? ગમે ત્યારે આવો કોઈ પણ દાખલો હોય તો હું ગુજરાતીમાં શબ્દો નહીં લખું, જરા સાંભળ મારી ટેક. સ્ટેપ નંબર 1, અંદર પરમાણુમાં x ધન n છે અને y ઋણ n છે, તો x ધન n આગળ લખો, y ઋણ n પાછળ લખો. ઋણ n ઓલવેઝ પાછળ આવે છે, જે ક્લોઝ પેક રચના બનાવે, ઋણ n જ ક્લોઝ પેક રચના બનાવે છે. અને અહીંયા લખેલું છે ઋણ n CCP પ્રકારની ક્લોઝ પેક રચના બનાવે છે, એટલે ઋણ n ઓલવેઝ એક જ ધ્યાનમાં લેવાનો અને એ ઓલવેઝ પાછળ હોવો જોઈએ. સ્ટેપ નંબર 2, સ્ટેપ નંબર 2 માં તમારે ખાસ જોવાનું, જે ધન આયન છે કોઈ છિદ્રમાં રોકાયેલા હશે, ધન આયન હશે કોઈ સ્પેસિફિક છિદ્રમાં રોકાયેલા હશે. તો અહીંયા x ધન આયન, y ઋણ આયન, હવે જો x એ ધન આયન છે, અષ્ટફલકીય છિદ્ર, જ્યારે પણ અષ્ટફલકીય છિદ્ર આવે એક મૂકવાનું.
અને ચતુષ્ફલકે છિદ્ર આવે તો અહીંયા બે અંક, કારણ આપણે જાણીએ છીએ કે ચતુષ્ફલકે છિદ્રોની સંખ્યા અષ્ટફલકે છિદ્રોની સંખ્યા કરતા બે ગણી હોય, મતલબ અષ્ટફલકેની અડધી હોય અને ચતુષ્ફલકેની બમણી હોય. કે ધારો કે અષ્ટફલકે મેં એક વિચાર્યું તો ચતુષ્ફલકે આવે તો અહીંયા બે લખીશ, તો અહીંયા એક લખવું કે બે લખવું એ રકમ પર નિર્ભર કરે છે. આપેલી રકમમાં અષ્ટફલકે છિદ્ર એટલે એક ગુણ્યા કેટલા નો ભાગ રોકે છે, તો અહીંયા બધા જ શબ્દો લખો બધા જ એટલો 100%, અને 100% એટલે એક ભાગ. અહીંયા જરા જોજો, હું 100% એટલે ભાગ એક કહેવાય, 50% એટલે અડધો ભાગ કે, તો બધા જ નો મતલબ 100% થાય, અને 100% એટલે આપણો ભાગ લેવાનો, બધાનો મતલબ 100%, પણ 100% એટલે કેટલો ભાગ, એક આખો ભાગ એટલે ગુણ્યા મેં એક રકમ. આ જ આપણી માસ્ટર કી છે. એક કેમ લખ્યો, તો રકમ અષ્ટફલકે છિદ્ર છે એના ગુણ્યા કેટલો ભાગ રોકે છે 100%, 100% એટલે એક ભાગ. ઋણ આયન તો એક જ રાખવાનો, ઓલવેઝ ક્લોઝ બેક રત્ન એક જ હોય. હવે તમે જોઈ શકો છો, અને ગુણાકાર કરો તો સ્ટેપ નંબર 3, એક્સ ના પરમાણુની સંખ્યા પણ એક, વાયના પરમાણુની સંખ્યા પણ એક, એનો મતલબ કે તમારે માગેલો જે રકમ છે એનું અણુસૂત્ર એક્સ વાય થશે. આ દાખલો છે, એમાં કોઈ જગ્યાએ ગુજરાતીમાં લખવાની જરૂર નથી, મને સિમ્પલ આ રીતે વિચારું છું, જેને કારણે બધા જ દાખલા સિમ્પલ થાય છે. જો આ દાખલાને કમ્પ્લીટ કરવા માટે એક બીજું ઉદાહરણ જોઈએ તો આ ટોપિક એકદમ ક્લિયર થઈ જશે. જો બીજું ઉદાહરણ, કોયડો 1.2, તત્વ બીના પરમાણુઓ HCP લેટિસ રચે છે, એટલે ક્લોઝ પેક રચના બનાવે. HCP, CCP આ બધી ક્લોઝ પેક રચના છે. તત્વ બીના પરમાણુઓ HCP લેટિસ રચે, એટલે બી ઋણ આયન છે ખબર પડી ગઈ, કારણ કે ઋણ આયન જ ક્લોઝ પેક રચના બનાવે છે. અને તત્વ એના પરમાણુઓ સમચતુષ્ફલકીય છિદ્ર, જરા જોજો, એના પરમાણુઓ સમચતુષ્ફલકીય છિદ્રના બે તૃતીયાંશનો ભાગમાં રોકાયેલા છે, તો એ અને બી દ્વારા રચાતા સંયોજનનું સૂત્ર શું હશે? બધા બાળકોના દાખલા બહુ ભારે લાગે છે, એકદમ સિમ્પલ છે. આ ટેકનિક જરા જોજો. પહેલા પાલો સ્ટેપ નંબર 1, જેટલા પણ ધન આયન હોય આગળ લખો, ઋણ આયન ને પાછળ લખો. તો અહીંયા એક ધન આયન છે અને એક ઋણ આયન છે. ધન આયન ને એ લોકોએ એ નામ આપેલું છે, ઋણ આયન નું બી નામ આપેલું છે, એટલે ધન આયન એ, ઋણ આયન બી. ધન આયન માટે ઉપર પ્લસ લખ્યું છે, ઋણ આયન માટે મેં માઇનસ લખ્યું છે. સ્ટેપ નંબર 2 ધ્યાન રાખો, આ ધન આયન કયા છિદ્રમાં, તો રકમ ચતુષ્ફલકીય, ચતુષ્ફલકીય છિદ્ર એટલે 2 ગુણ્યા લખવાનું. અહીંયા તમે જો અષ્ટફલકીય છિદ્ર હોય તો 1 ગુણ્યા, કારણ કે અષ્ટફલકીય એટલે અડધા અને ચતુષ્ફલકીય એટલે 2 ગણા, એટલે 2 ગુણ્યા કેટલા મો ભાગ રોકે છે, તો રકમમાં 2/3 ભાગ આપેલો છે. ભાગ જો ચતુષ્ફલકીય છિદ્ર એટલે મેં 2 લખ્યું, જો રકમ અહીંયા અષ્ટફલકીય છિદ્ર હોય તો હું 1 લખત, તો ચતુષ્ફલકીય છિદ્ર એટલે 2 ગુણ્યા કેટલા મો ભાગ રૂપે છે, 2/3, તો 2/3. ઋણ આયન તો એક જ ક્લોઝ પેક રચના બનાવે, એટલે ઋણ આયનને તો 1 જ લખો. અહીંયા સાદરૂપ આપીએ તો 2 × 2 4/3, તો ધન આયન એ 4/3 હશે અને ઋણ આયન 1 થશે. હવે તમે સિમ્પલ, છેદમાં 3 છે તો 3 લસા લઈ લો, 3 લસા લઈ લેશો એટલે ઉપર બધાને 3 વડે ગુણવામાં આવશે, તો તમારો જવાબ A4B3 આવશે. અથવા સિમ્પલ આ 3 ને ક્રોસ ગુણાકાર કર દો તો A4B3 તમારો આન્સર આવી જશે. સિમ્પલ છે, કશું જ માથાકૂટ નહીં. હું તો પરીક્ષામાં અને MCQમાં પૂછી શકું છું, કારણ કે બહુ જ સહેલો છે. પણ જે બાળકોને આ નથી ફાવતું ને, એ બાળકો વિચારે છે દાખલો ભરે છે, પણ આ ટેકનિકથી વિચારો, કોઈ જગ્યાએ ટેકનિક આપી નથી અમે બનાવેલી છે, એના કારણે દાખલા મને બહુ જ સિમ્પલ લાગે, તમને પણ સિમ્પલ લાગશે. ખાલી ટેકનિક એટલું જોવાનું, ચતુષ્ફલકે છિદ્ર હોય તો અહીંયા 2 ગુણ્યા લખીશ અને અષ્ટફલકે છિદ્ર હોય તો 1 ગુણ્યા લખીશ, પછી રકમમાં જે ભાગ આપ્યો એ ભાગ તમારે અહીંયા લઈ લેવાનો છે. તો અહીંયા તમારો કોયડો 1.2 પણ ક્લિયર થઈ ગયો. હજુ આ ટોપિકને 100% કમ્પ્લીટ કરવો છે. અહીંયા તમારે 25% કમ્પ્લીટ થયો હશે, અહીંયા કદાચ 75% કમ્પ્લીટ થયો હશે. હજુ આ પ્રકારના એક્ઝામ્પલનો 100% કમ્પ્લીટ કરી આપણે, તમને 100% આવડી જશે. જોજો, મેં એક બહુ જ કોમ્પિટિટિવ એક્ઝામમાંથી રકમ લીધી છે. જો એક ઓક્સાઇડ સંયોજન, ઓક્સાઇડ એનો મતલબ ઋણ આયન તરીકે ઓક્સિજન છે, એક ઓક્સાઇડ સંયોજનમાં એ ધન આયનો ચતુષ્ફલકીય છિદ્રમાં તમે જોઈ શકો છો, એ ધન આયનો છે ચતુષ્ફલકીય છિદ્રના
12.5% ભાગ રોકે છે એ ધન આયન છે એ ચતુષ્ફલકીય છિદ્રના 12.5% ભાગ રોકે છે અને બી છે ધન આયનો છે એ અષ્ટફલકીય છિદ્રના 50% ભાગ રોકે છે તો આ સંયોજનનું અણુસૂત્ર શું હશે અહીંયા બે બે ધન આયના ગભરાવાની જરૂર નથી અહીંયા ભલે એક એક હતા ભલે બે ધન આયના આપણી ટેકનિક ક્લિયર છે સ્ટેપ નંબર પહેલો જેટલા પણ ધન આયનો આગળ લખો એ ધન આયન બી ધન આયન અને ઓક્સાઇડ ઓક્સાઇડ મેં પહેલે જ કીધું ઋણ આયન તરીકે ઓક્સિજન છે તો એ ધન આયન બી ધન આયન ઋણ આયન ઓક્સાઇડ ને પાછા રાખો ઓકે સ્ટેપ નંબર બીજો એ ધન આયન છે એ રકમમાં લખ્યું છે ચતુષ્ફલકીય છિદ્રના એટલે એ કૌંસમાં 2 × 2 × એટલા માટે કારણ કે રકમમાં ચતુષ્ફલકીય છિદ્ર આપ્યું છે એના 12.5% અહીંયા જો 12.5% કરવામાં આવે તો એક અષ્ટમાંશ બને કેવી રીતે 100% એટલે એક આખો ભાગ 50% એટલે એક દ્વિતીયાંશમો ભાગ 25% એટલે એક ચતુર્થાંશમો ભાગ અને 12.5% એટલે એક અષ્ટમાંશમો ભાગ થાય છે ના ખબર પડે તો બાજુમાં લખ્યું 100% એટલે એક આખો ભાગ કહેવાય તો 12.5% એટલે 1/8 કહેવામાં આવે છે 1/8 એક આખાનો આઠમો ભાગ કરવામાં આવે તો એને 12.5% કહેવામાં આવે છે તો સાંભળજો અને એક્સ્ટ્રા કદાચ તમને 75% આવે તો તમારે 3/4 ભાગ એટલે 75% આપણે ભાગને ધ્યાનમાં રાખવાનું કારણ કે આ ગણતરી સૌથી સી બનાવી હોય તો તમને ટકાવારી આપી હોય તો ભાગમાં કન્વર્ટ કરો પાછા એ એ ધન આયન ચતુષ્ફલકીય છિદ્રના 12.5% એટલે એક અષ્ટમાંશનો ભાગ એટલે 2 × 1 એક અષ્ટમાંશ લખ્યું બી ધન આયન છે અષ્ટફલકીય જો મેં 1 લખ્યું 1નો મતલબ અષ્ટફલકીય હોવું જોઈએ તમે જો બી ધન આયનો અષ્ટફલકીય એટલે બી ધન આયન છે 1 લખું એટલે અષ્ટફલકીય છિદ્રના 50% આવે 50% એટલે 1/2 થાય અડધો ભાગ થાય તો મેં એક દ્વિતીયાંશ લખ્યું ઋણ આયન ને તો ઓલવેઝ 1 જ લખો અને ક્લોઝ પેક રચના 1 જ હોય છે કોઈ દિવસ 2 ના હોય તો મેં 1 લખ્યું ઓર સાદરૂપ આપીશ તો 2/8 એટલે 1/4 જશે અહીંયા 1/2 થશે આ તો 1નું 1 જ રહેશે હવે તમે જોઈ શકો છો છેદમાં 4 છે છેદમાં 2 છે તો 2 અને 4 જે છેદમાં સંખ્યા અલગ અલગ છે 2 અને 4 તો 2 અને 4 નો લસા લેવામાં તો 4 થાય આ લસા અંશમાં બધાને ગુણી કરો અહીંયા પણ 4 વડે ગુણો અહીંયા પણ 4 વડે ગુણે ને અહીંયા પણ 4 વડે ગુણશો તો તમે જોઈ શકો છો તમારો જવાબ આ 4 ઉડી જશે 2 × 2 = 4 ઉડી જશે તો તમારો જવાબ A1 B2 O4 A1 B2 O4 એ આ સંયોજનનું અણુસૂત્ર થઈ ગયું ટેકનિક જરા જોજો તમને બે બે ધન આયનો એક છે ધન આયન એ 12.5% ચતુષ્ફલકીય છિદ્રમાં બીજો જે ધન આયન છે એ 50% અષ્ટફલકીય છિદ્રમાં ગોઠવાયેલો છે તો આનું અણુસૂત્ર શું થાય તો ટેકનિક હવે આ પોઇન્ટનિક લેવલ પર છે કદાચ તમને અણુસૂત્ર આપ્યું છે તમને આપ્યું કે એક સંયોજનનું અણુસૂત્ર Ab2O4 છે તો આમાં એ ધન આયન છે એ ચતુષ્ફલકીય છિદ્રનો કેટલો ભાગ રોકે બી ધન આયન છે એ અષ્ટફલકીય છિદ્રનો કેટલો ભાગ રોકે આ નીટનો એક્ઝામ્પલ દઈ ગયો તમારી ટાઈમ તમને Ab2O4 આપેલું છે અને તમને ખબર છે ઓ એ ઋણ આયન છે ઋણ આયન ક્લોઝ પેક રચના બનાવે ક્લોઝ પેક રચના 1 હોય તો મારે અહીંયા 1 કરવું છે આપેલો છે 4 મારે એક તો બધાને 4 વડે ભાગી કરો કારણ કે આપણે ક્લોઝ પેક રચના 1 બનાવવાની છે એમણે 4 આપેલ છે 4 વડે બધાને ભાગી કરો તો તરત તમે અહીંયા પહોંચી જશો જોઈ લો ધ્યાનથી જોજો બધાને ઓછા ક્લોઝ પેક રચનામાં જેટલા પરમાણુ આપેલા હોય એ પરમાણુ વડે ભાગી કરો તો તમારો જવાબ બધાને 4 વડે ભાગશો તમે અહીંયા પહોંચી ગયા આવું ભાવ તમને ખબર છે એ પરમાણુ ચતુષ્ફલકે અહીંયા ખાસિયત રાખજો તો તમારે લખવાનું ચતુષ્ફલકે છિદ્રનો અહીંયા આપેલ છે 1/4 એનો મતલબ 2x = 1/4 યાદ રાખજો બકા આ ચતુષ્ફલકે છિદ્ર માટે આવ્યો જવાબ તો આ 1/4 નો ભાગ નથી આવ્યો
તમારે આમ લખવાનું 2x બરાબર 1 ચતુર્થાંશ અને એમાંથી x ને સૂત્રમ કરતા બનાવશો તો તમારો જવાબ થઈ જશે 1 અષ્ટમાંશ. ટેકનિક જરા જોજો, આ 1 ચતુર્થાંશ આ ચતુષ્ફલકીય અને ગમે ત્યારે ચતુષ્ફલકીય છિદ્રમાં કેટલો ભાગ રોકે છે તો 2x ગુણ્યા તમારો આવેલો જવાબ. એમાંથી x નું સૂત્રમ કરતા બનાવશો તો જવાબ થઈ જશે 1 અષ્ટમાંશ. તમને આ જવાબ મળી ગયો. અહીંયા તમારો જવાબ એક દ્વિતીયાંશ હોય, તમારે લખવાનું અષ્ટફલકીય છિદ્ર છે તો ડાયરેક્ટ x બરાબર એક દ્વિતીયાંશ, તો તમારો જવાબ એક દ્વિતીયાંશ. બાળકોની ભૂલ ક્યાં પડે છે, એવું વિચાર છે એક ચતુર્થાંશનો ભાગ રોકે છે. ના બગર, તમારે અહીંયા એક ચતુર્થાંશ આવ્યો અને જો ચતુષ્ફલકીય છિદ્ર છે તો તમારે 2x બરાબર એક ચતુર્થાંશ કહેવાય, એમાં x ને સૂત્રમ કરતા બનાવશો તો આનું અડધું થઈ જશે એટલે એક અષ્ટમાંશ થઈ જશે. તો જો આ ટેકનિક તમારો પ્રશ્ન સોલ્વ થઈ ગયો, નીટની અંદર કોઈ કેલ્ક્યુલેટર વાપરવાનું હોતું નથી. આ કોમ્પિટિટિવ એક્ઝામની અંદર લાંબી લાંબી રીતો આપી છે, કોઈ લાંબી રીત વાપરવાની નથી. તમને આનું સૂત્ર આપ્યું છે, મારે ક્લોસ્પેક પરમાં ઋણ આયન એક હોવો જોઈએ, નથી તો જે સંખ્યા આપી છે બધાને નવડે ભાગી કાઢો, ત્યારબાદ તમે આટલે પહોંચી જશો. રકમમાં આપ્યું છે એ ચતુષ્ફલકીય છિદ્ર, તો લખવાનું 2x બરાબર 1 ચતુર્થાંશ, તો x ને સૂત્રમ કરતા બનાવો, 1 અષ્ટમાંશનો ભાગ રોકે છે અને ટકામાં હોય તો 1 અષ્ટમાંશ એટલે 12.5%. અહીંયા બી એ અષ્ટફલકીય છિદ્ર રોકે, તમારે લખવાનું x બરાબર 1 દ્વિતીયાંશ, તો એમાં તો 1 દ્વિતીયાંશ જ જવાબ આવશે અને 1 દ્વિતીયાંશ એટલે 50%. તો તમે જોયું આ દાખલા એકદમ સિમ્પલ છે અને આમાંથી નીટ પૂછાય તો પણ એકદમ સિમ્પલ છે. તો આજે આપણે બહુ સારો કોન્સેપ્ટ પોઈન્ટ છે, પરીક્ષાની અંદર 2 માર્ક્સમાં પણ પૂછી શકાય, આ એમસીક્યુમાં પણ પૂછી શકાય, નીટમાં 4 ગ્રુપમાં પણ પૂછી શકાય એવા એક્ઝામ્પલ ક્લિયર કરાવો. તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે નવા ટોપિક સાથે મળીશું. આ ટોપિક બહુ ધ્યાન રાખજો અને આમાં કોઈ ડાઉટ હોય તો મને કોલ કરજો, મને મેસેજ કરજો, હું 100% રીત સમજાવીશ. તો બુકમાં જે એક્ઝામ્પલ હતા એ તો ક્લિયર કર્યા, એની સાથે સાથે સારા એક્ઝામ્પલ બી ક્લિયર કર્યા અને નીટમાં કેવી રીતે પૂછાય છે એ પણ પોઈન્ટ આપણે ક્લિયર કર્યું. તો આજે આટલું રાખીશું, નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે નવી થિયરીના પોઈન્ટ પર મળીશું. ઓકે.